ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે જાણીતા સુરતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા સુરતને વોટર પ્લસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીનો યોગ્ય ઉપયોગ કરવા તથા ખરાબ પાણીને રીસાયકલ કરી તેનો ઇન્ડસ્ટ્રીયલ સહિતના એકમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શહેરના લોકોને 24 કલાક પાણી મળી રહે તે યોજના પર પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે લોકો સુવ્યવસ્થિત રીતે પાણીનો ઉપયોગ કરે તે માટે પાણીના મીટર પણ લગાડવામાં આવી રહ્યા છે. તો ગેરકાયદેસર રહેલા પાણીના કનેક્શનને પણ કાયદેસર કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ વેસ્ટ વોટરને રીસાયકલ કરી ઔદ્યોગિક એકમોને વેચી તેમાંથી 140 કરોડ રૂપિયાની આવક પણ નોંધાવી છે. તો ખુલ્લી ગટરો બંધ કરવા સહિતની કામગીરી કરવામાં આવી છે. આ તમામ બાબતોને આધારે સુરત શહેરને વોટર પ્લસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અને ડિસ્પોઝલ વ્યવસ્થિત રીતે થાય છે, 100% થાય છે, એના માટે આ વોટર પ્લસ સર્ટિફિકેશન છે. સુરત શહેર એવા માત્ર એકમાત્ર શહેર છે ભારતના જેના ટ્રીટેડ વોટર ફરીથી રીટ્રીટ કરીને, રીસાયકલ કરીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના માધ્યમથી 115 MLD થી વધારે પાણી ઇન્ડસ્ટ્રીને આપીને એમાંથી 140 કરોડ જેવા માવતર રકમ જે છે એ આપણને મળે છે. એ ખરેખર એક અનુકરણીય બાબત છે.